नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा ऋषि कृष्ण मित्रों क्या लेक्चर ની અંદર આપણે સ્વાધ્યાય પેજ ની અંદર 8 દાખલા સુધી જોયું હતું. આજે આપણે 9મા દાખલાથી સ્ટાર્ટ કરીએ. અરુણે એક જોડી સ્કેટિંગ માટેના 20% વળતર પર ખરીદ્યા. સ્કેટિંગ ના બૂટ 20% વળતર પર ખરીદ્યા. જો તેણે 1600 રૂપિયા આપ્યા હોય તો તેની છાપેલી કિંમત મળ્યો. એનો મતલબ કે એને વળતર 20% મળ્યું પણ એને ચૂકવા 1600, એટલે કે 20% વળતર સાથેના 1600 ચૂકવા એને, તો એની મૂળ કિંમત કેટલી? છાપેલી કિંમત એટલે મૂળ કિંમત, એટલે કે બૂટનો ભાવ એમાં કેટલો લખેલો હતો, બરોબર? વળતર સાથે એના 1600 દીધા. આપણે કેમ બોલો, પગાર દાખલો ગયો હતો એના જેવું છે. ઓકે, તો આવા પ્રકારના જયારે દાખલા હોય ત્યારે તમારે 100 આધાર દાખલો ગણવાનો, 100 ના આધારે એ સહેલું પડશે, બરોબર? તો આપણે શું કરશું, ધારો કે બૂટની મૂળ કિંમત 100 રૂપિયા છે, એટલે ધારો કે બૂટની મૂળ કિંમત 100 રૂપિયા. હવે આમાં તમને કેટલું વળતર મળે છે? 20% વળતર, બરાબર 20%. તો હવે આપણે જ્યારે ખામણાની કિંમત 100 રૂપિયા હોય ત્યારે 20% વળતર તો કેટલા રૂપિયા ચૂકવવા પડે, તો એ આપણે મેળવી લઈએ. તો વળતર બરાબર 100 ના 20% થશે, બરોબર? તો હો ગુણ્યા 20/100 એટલે કે 20 રૂપિયા. એટલે કે જ્યારે ખાણાની મૂળ કિંમત 100 હોય ત્યારે એના ઉપર 20 રૂપિયા વળતર પડે, તો એમાં એની કેટલી ચૂકવેલ રકમ? તો ચૂકવવી પડતી રકમ 100 - 20 એટલે કે 80 રૂપિયા. આનો મતલબ કે જ્યારે 100 રૂપિયા મૂળ કિંમત હોય ને ત્યારે 80 રૂપિયા જ દેવાના, સમજાય છે? જ્યારે 100 રૂપિયા હોય ત્યારે 80 જ દેવાના હોય. પણ હવે આપણે આમાં શું કીધું કે એને 1600 આપ્યા છે, એટલે કે ચૂકવવી પડતી રકમ તમારી પાસે 2 છે, એક આ 80 અને એક આ તમને આપી રકમમાં 1600. તો આમાં તમારે ઊંધું વિચારવાનું કે જો 80 રૂપિયા ચૂકવવી પડતી રકમ હોય ત્યારે મૂળ કિંમત 100, તો 1600 જ્યારે ચૂકવવા પડે ત્યારે તમારે શું મેળવવાનું છે? ખાડાની મૂળ કિંમત, બૂટની મૂળ કિંમત, બરોબર? તો આપણે આના ત્રણાશી મૂકવાનું કે 80 રૂપિયા ચૂકવવાના હોય ત્યારે મૂકી બરાબર 100, તો હવે આપણે કેટલા ચૂકવવાના છે? 1600. તો 1600 ચૂકવવાના હોય ત્યારે મૂકી કેટલી? તો 1600 × 100/80, એટલે કે મિલા 2000 રૂપિયાની મૂળ કિંમત હોય, એના ઉપર 20% વળતર, એટલે કેટલામાં દેવાના? 1600. રેડી, 2000 ના 20% કરો એટલે 400 રૂપિયા બાદ થાય, 2000 માંથી 400 જાય એટલે 1600, સીધો હિસાબ. રેડી, ચાલો હવે 10માંથી તમારે કરવાનું થશે 11મો કરાવો. રેડી, 10માણે જેવો છે ભલે જીએસટી હોય પણ કરવાનું આમ જ, 100 લઈને જ કરવાનું, 100 ના આધાર લઈને આપણે આપણે બની લેવાનું, એટલે થઈ ગઈ. પેલા આપણે 100 ના આધારે લઈ લેવાનું, એના ઉપર કેટલું જીએસટી લાગે એ કરવાનું, પછી ત્રી રાશિ, બીજું કઈ છે નહીં. રેડી, તો 11મો દાખલો જુઓ. એક પણ વસ્તુ 18% જીએસટી સાથે 1239 રૂપિયામાં ખરીદવામાં આવે છે, તો વસ્તુની છાપેલી કિંમત શોધો. તો આપણે ધારી લઈએ, ધારો કે વસ્તુની છાપી 4 રૂપિયા, જીએસટી કેટલો લાગે છે? 18%.
તો હવે જ્યારે 100 રૂપિયા છાપી હોય ત્યારે 18% જીએસટી હોય તો એ જીએસટી સાથે કેટલા રૂપિયા ચૂકવવાના એ આપણે શોધવાનું તો પહેલા તમારે જીએસટી રૂપિયામાં શોધવાનું જીએસટી રૂપિયા એટલે કે 100 ના 18% તો 100 × 18 = 100 એટલે 18 રૂપિયા 18 રૂપિયા જીએસટી લાગે જ્યારે વસ્તુની કિંમત 100 હોય ને ત્યારે 18% જીએસટી 18% એટલે 18 રૂપિયા થયા તો ચૂકવવી પડતી રકમ આમાં સરવાળો થાય બરાબર 100 + 18 એટલે કે 118 રૂપિયા હવે આપણને શું કીધું છે કે છાપેલી કિંમત શોધો તો હવે 118 રૂપિયા ચૂકવવાના હોય ત્યારે 100 રૂપિયા છાપે તો 1239 ચૂકવવાના હોય ત્યારે કેટલી સીધી રહેશે કે 118 રૂપિયા ચૂકવવાના હોય ત્યારે છાપી બરાબર 100 તો 1239 રૂપિયા ચૂકવવાના હોય ત્યારે છાપી કેટલી 1239 × 100 = 118 અને છેદ લવડે કરશું 2 વડે વધારીએ બાકી જો આયા 2 વડે થાય નહીં હોય 50 × 2 અને 59 × 2 રેડી તો આને આને કઈ લાગે ઓકે તો કરીએ 1050 રૂપિયાનું વસ્તુ છે એમાં 18% જીએસટી લાગે છે એટલે એ તમારા 1239 રૂપિયા દેવાના થાય કરવું કર લો છો પેલા 1050 × 18% કરો એટલે એ જવાબ જે આવે એના પછી 1050 ઉમેરો એટલે 1239 રૂપિયા થાય રેડી ચાલો હવે આ સ્વાધ્યાય પૂર્ણ થઈ છે હવે આપણે એક છેલ્લો ટોપિક શીખવાનો છે બરાબર સ્વાધ્યાય કોઈ 3 માં ચક્રવૃદ્ધિ યાદ આવશે એવું યાદ ચક્રવૃદ્ધિ પહેલા આપણે પેલા સૂત્ર લખી લઈએ ઓકે સ્વાધ્યાય કોઈ 3 માટેના સૂત્રો એમાં સાદુ વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ બંનેની જરૂર પડે સાદુ વ્યાજ આપણે 7મા ધોરણની અંદર શીખી ગયા છીએ ચક્રવૃદ્ધિ વ્યાજ હવે શીખવાનું છે તો સાદા વ્યાજ માટેનું સૂત્ર સાદુ વ્યાજ માટે I બરાબર PRN/O પછી આમાં તમારે વ્યાજ મુદલ શોધવું હોય તો તમે P + I એવું કરતા P એટલે મુદલ R એટલે વ્યાજનો દર N એટલે વર્ષ I એટલે વ્યાજ અને A એટલે વ્યાજ મુદલ ઓકે આજે સૂત્ર એ હવે ચક્રવૃદ્ધિ વ્યાજ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ માટે એના સૂત્રમાં સીધું A આવે છે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રમાં ડાયરેક્ટ એ આવે છે આ નથી આવતું જ્યારે સાદુ વ્યાજમાં પહેલા આપણે વ્યાજ મળતું પછી વ્યાજ મુદલ મળતું આમાં પહેલા તમને વ્યાજ મુદલ મળે પછી તમારે વ્યાજ સુધી બંધ બાકી કરવું પડે જેમણે કહો તો એ બરાબર ઈ કૌંસમાં 1 + R/100 કૌંસ ઉપર એન આ એનું સૂત્ર છે ચક્રવૃદ્ધિ વ્યાજ હવે માની લો કે તમારે આઈ જોતું હોય તો એ માઇનસ બી કરવાનું એમ કીધું હોય કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો ત્યારે પહેલા તમારે આ સૂત્ર મૂકો ને એટલે તમને એ મળે એ એટલે વ્યાજ મુદલ વ્યાજ સહિત રકમ પછી તો તમારે વ્યાજ શોધી કાઢવું પડે આઈ બરાબર એ માઇનસ બી હવે ચક્રવૃદ્ધિ વ્યાજમાં ક્યારેક એવું પણ થાય કે બેંક છે 6 મહિને ગણતરી કરતી હોય તો એના માટે એક નવું સૂત્ર છે આ ગણતરી દર વર્ષે થાય આમાં આપણે ઉમેરી દઈએ ગણતરી દર વર્ષ માટે ત્યારે આ સૂત્ર વાપરવા અને ગણતરી દર 6 માસે એના માટેનું સૂત્ર એ બરાબર પી કૌંસમાં 1 + R/100 × 2 આયા 100 × 2 એટલે કે વ્યાજનો દર ત્યારે અડધો થઈ જાય વ્યાજનો દર અડધો થઈ જાય અને આ કમણી થઈ જાય મુદત ઓકે ત્યારે આ સૂત્ર વાપરવા થાય ત્યારે દર 6 માસે ગણતરી કરવાની હોય તમને રકમમાં લખવું હોય ત્યારે વ્યાજનો દર અડધો કરી નાખવાનો મુદત બમણી કરી નાખવાની રેડી આખો ફેરફાર છે આ સૂત્ર
બીજો તમારો નંબર માં ઈ આવે એટલે હવે ત્રીજો દાખલો જે છે એમાં અર્ધવાર્ષિક કીધો છે અર્ધવાર્ષિક એટલે 6 માસ તો 6 માસ માટે આપણે સૂત્ર જે બીજું લાગે એટલા માટે હું ગણાવું છું બી ઓમ્બર સી આપણે ગણીએ એમાં પી બરાબર કેટલા આપ્યા છે 62500 આર બરાબર 8% ને n બરાબર 2 વર્ષ એટલે કે 3/2 વર્ષ ઓકે ચાલો તો આમાં તમારે ઓળો સૂત્ર વાપરવાનો રેડી તમારે લખવું છે અર્ધ વર્ષે એટલે મારે આ સૂત્ર વાપરવાનો ચાલો તો p બરાબર 62500 કૌંસમાં 1 + 8 = 100 / 2 અને n એટલે 3/2 / 2 આ મોટે ઉડી જાય એટલે ઉપર 3 જ રહે ખાલી એટલે અહીંયા જો 3/2 વધે તો આપણે કેટલી વાર ગુણા લખો વિનો આલે ત્યારે જાય મોટે ભાગે 2 ઉડી જાય રેડી રકમ એવી રીતના સેટ કરેલી હોય અથવા ગુણાકાર થાય ઓકે આ એ બે ચાર આપણે કરી જઈએ એટલે લો ઓછું હાલ 62500 / કૌંસમાં એ 100 એટલે 100 104 104 ના છેદ માં 100 પછી કેટલા ઉપર વહી જાય તાઈ 104 ના છેદ માં 100 તાઈ પર ભૂલી દો હાલશે ઓકે તો બધા બ્રિલિયન્ટ છે હા ત્યાં સુધી આપણે રજા લઈએ ખૂબ ખૂબ ધન્યવાદ